આર્મીમાં ભરતી માટે સરકાર દ્વારા અગ્નિપથ સ્કીમ જાહેર કરવામાં આવી છે, તેનો કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. તેના ભાગરૂપે ગઈકાલે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, ત્યારે દાહોદ પોલીસ સતર્ક બની શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અગ્નિપથના વિરોધમાં દેશભરમાં અનેક સ્થળોએ વિરોધ નોંધાવી દેખાવો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, જેને પગલે દાહોદ પોલીસ સતર્ક બની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે આરપીએફ, જીઆરપી અને દાહોદ ટાઉન પોલીસે રેલવે સ્ટેશન સહિત શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ અલગ અલગ જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે ભારત બંધના એલાનને દાહોદમાં કોઈ પ્રતિસાદ જોવા મળ્યો ન હતો. भारत सरकार की नई योजना अग्निपथ योजना के संबंध में जो पूरे देश भर में विरोध चल रहा है, और सोमवार के दिन भारत बंद का जो ऐलान किया गया था उसको ध्यान में रखते हुए आज पूरे दाहोद ज़िले में पुलिस बंदोबस्त तैनात किया गया है, ताकि कोई अनिच्छनीय बनाव ना बने. और इस संबंध में रेलवे प्रॉपर्टीज़ को जो डैमेज पहुँचाया जा रहा है पूरे देश में, तो उसके रिगार्डिंग दाहोद ज़िले में या गुजरात में ऐसी कोई घटना ना बने, आरपीएफ के साथ मिलकर रेलवे विस्तार में तथा दाहोद टाउन विस्तार में फुट पेट्रोलिंग किया गया. और अभी तक के दाहोद ज़िले में शांति बनी हुई है, ऐसी कोई भी घटना सामने नहीं आई है, और हमारा पूरा प्रयास रहेगा कि एरिया में शांति बनी रहे. नागेश्वर सेन, लाइव गुजरात न्यूज़, दाहोद.